આના શરીરમાં ભગવાન દ્વારા એક કુદરતી એની રચના હોય છે, એના પેટમાં એક જાદુઈ ઘંટી મૂકવામાં આવે છે, એને ગીઝાડ કહેવામાં આવે. ઈ આપણા ખાતરને એકદમ જબરજસ્ત ક્વોલિટીનું બનાવી આપે છે. બરાબર. હરે કૃષ્ણ, જય ગો માતા. કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગ ભરા ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું આવી ગયો છું સૌરાષ્ટ્રમાં, અમરેલીમાં અને સાવરકુંડલામાં, અને અહીંયા આપણે એક વર્મી કમ્પોસ્ટનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તેમની મુલાકાતે આપણે આવ્યા છીએ. તો સૌપ્રથમ તમારો પરિચય અમારા દર્શક મિત્રોને જણાવો. નમસ્કાર, મારું નામ સાર્થકભાઈ અશ્વિનભાઈ ઠાકર છે અને હું સાવરકુંડલા વર્મી કમ્પોસ્ટનો યુનિટ ચલાવું છું. એમ ફર્મનું નામ છે જય રામનાથ વર્મી કમ્પોસ્ટ. બરાબર. કેટલા સમયથી આ વર્મી કમ્પોસ્ટ ચલાવો? આપણે છેલ્લા 2 વર્ષથી ચલાવીએ છીએ. અને તમે શરૂઆત કેટલા બેડથી કરી? શરૂઆત આપણે જે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મેઇન બેડ આપણો આ જ હતો. આપણે આ માસ્ટર બેડથી શરૂઆત કરી હતી. અત્યારે 1 માંથી 2, 2 માંથી 3, અને અત્યારે મારે અહીંયા જગ્યાનો અભાવ છે, એની હિસાબે મારે 4 બેડ મારી બીજી જગ્યાએ છે. ટોટલ અત્યારે મારી પાસે 7 બેડ છે. વર્મી કમ્પોસ્ટ એટલે શું કહેવાય? એટલે શું કહેવાય મારા દર્શક મિત્રોને જણાવો. આમ આપણે એકદમ સરળ ભાષામાં કહીએ તો વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયાનું ખાતર. અળસિયાનું જે હંગાર નીકળે, અળસિયાની જે હંગાર નીકળે એ જ અળસિયાનું ખાતર. એ ખાતર 100% માંથી કેટલા ટકા આપણને ખાતર નીકળે? ગુજરાતમાં બધી તપાસ કરી પણ મને ગુજરાતમાંથી કોઈ એવું જાણવા લાયક કઈ ન મળ્યું. પછી મારે હું અધર રાજ્યમાં ગયો, પછી જબલપુર ત્યાં બધી ટ્રેનિંગ સેશન ને બધું કરેલો અને ત્યાંથી બધી મને તમામ માહિતી મળેલી કે કઈ રીતના આખું ડેવલપિંગ કરવું, કઈ રીતના માર્કેટિંગ કરવું, બધી વસ્તુ ટોટલ અને ક્વોલિટી બેઝ આપણે વર્મી કમ્પોઝ આપ. બરાબર. અને એક બેડ થી શરૂઆત કરી? હા, એક બેડ થી શરૂઆત કરી. એક બેડ માં તમારે કેટલો ખર્ચો થયો હતો? એક બેડ માં આપણે અંદાજે ગણીએ ને તો 5000 રૂપિયા જેવો ખર્ચો થાય. 5000? હા, ખાલી બેડ નો નેનો. પછી તો શું છે, તમે જેવો શેડ ને તમારે જે કઈ બનાવો એ વસ્તુ અલગ થી થાય, બાકી બેડ નો બધો છે એ તમારે એપ્રોક્સ 5000 રૂપિયા થી 5000. આ કરવાનું શું કારણ આવડે આ રીતે રાખવાનું બેડ માં? એમનું કારણ છે કે ઘણા બધા પ્રયોગો અલગ અલગ અમે બી કરેલા છે, પણ મને મારા અંગત અભિપ્રાય પ્રમાણે મને સૌથી કારગર રીત છે ને આ બેડ ની લાગી. એટલે અત્યારે અમે બેડ થી ને ડેવલપિંગ કરીએ છીએ, કેમ કે બેડ હોવાથી શું છે કે એનું મોઇસ્ચર મેન્ટેન રહે છે, એના માટે અમે બેડ સિસ્ટમ પ્રિફર કરીએ. બરાબર. આ એક બેડ કેટલા નો પડે અંદર? એક બેડ હા, બેડ ઈ 2500 રૂપિયા ની આસપાસ આવે. 2500 રૂપિયા નો બેડ? 2500 રૂપિયા ની આસપાસ. બરાબર. અને પછી તમે ગાય નું ખાતર નાખો છો આમાં? હા, ઈ અમે ગાય નું છાણ લઈ આવીએ ગૌશાળામાં, કે જેથી કરીને શું છે આપણને ક્વોલિટી સારી મળી રહી. કેમ કે મેઇન મહત્વનું વસ્તુ ઈ છે કે ક્વોલિટી. બરાબર. અને અમારું મેઇન ફોકસ ઈ જ છે કે ભાઈ ક્વોલિટી અમે પ્રોપર આપી શકીએ. અમે આમાં ગાય નું છાણ પ્લસ બીજા 14 જાતના મેડિસિન હબ્સ એડ કરીએ છીએ, બધા ઔષધીય પર્ણો એના ડોઝ પ્રમાણે, કે જેથી કરીને બીજા વર્મી કમ્પોઝમાં અને જય રામનાથના વર્મી કમ્પોઝમાં થોડોક ડિફરન્સ છે. આપણે કેટલા ફૂટનો આ બેડ છે? આ 12 ફૂટનો બેડ છે. અને લંબાઈમાં 12 ફૂટ, પહોળાઈમાં 4 ફૂટ અને ઊંડાઈ 2 ફૂટ. ઊંડાઈ 2 ફૂટ. બરાબર. અને પછી તમે અળસિયા ક્યાંથી લાવ્યા હતા? આવડે અળસિયામાં આ અમે અમારા એક મિત્ર છે અમરાપુર ગીર, સરકારી અમરાપુર કહેવાય, ત્યાંથી. કેટલા ના એક બેડ માં કેટલા નાખ્યા? જરૂર. એક બેડ માં અમે 30 કિલો નાખેલા હતા, કેમ કે 1x1 ના ઘેરોમાં 1000 જોઈએ એપ્રોક્સ. એટલે ઈ તો શું છે પછી પોતપોતાના માપ સાઈઝ પ્રમાણે નાખી દેવાના. હવે સાર્થકભાઈ, તમે આ અમારા દર્શક મિત્રો ને જણાવો આ અળસિયા કેવા છે એ જણાવો. તો કઈ ક્વોલિટી ના અળસિયા છે? આ આપણી પાસે એઝીના ફેટીડા છે. અહીં આવો તો આની શું વિશિષ્ટતા છે? આની આ સ્પેશિયલ આપણે ખાતર બનાવવા માટે ના જોઈ છે. અને આના શરીરમાં ભગવાન દ્વારા એક કુદરતી એની રચના હોય છે, એના પેટમાં એક જાદુઈ ઘંટી મૂકવામાં આવે છે, એને ગીઝાડ કહેવામાં આવે. ઈ આપણા ખાતરને એકદમ જબરજસ્ત ક્વોલિટીનું બનાવી આપે છે. બરાબર. અને આવડી આ માટી ખાય છે કે ગોબર ખાય? આ જે આપણા અળસિયા છે આ માત્ર ને માત્ર ગોબર જ ખાય. બરાબર. અને આપણા જે કઈ આપણે બનાવીએ છીએ એ પ્યોર ગાયના છાણ માંથી જ બનાવીએ છીએ. પ્યોર એના માટે કહેવાનું કે અમુક વખતે કેવું થાય છે કે તમે તો ગાયનું છાણ લેવા જાવ પણ અમુક લોકો શું કરે માટી નાખી દે, ધૂળ નાખી દે, બધા પોતપોતાની રીતના હોય છે. અમે મોટા ભાગે પ્રિફર એવું જ કરીએ કે ગૌશાળામાંથી જ લઈએ છીએ, ગૌશાળા છે અમે છાણ નથી લેતા, માટી અને બીજા 14 જાતના ઔષધીય પર્ણો આમાં એડ કરીએ. બરાબર. અને આને આપણે
કેટલા સમય આપણે પાણી આપવું પડે છે? આને તો રેગ્યુલર પાણી આપવાનું થાય દરરોજ. એક દિવસ માં કેટલી વાર પાણી આપવું? હા, ઈ એના વાતાવરણ ઉપર આધાર છે. જો અત્યારે ઉનાળો ને તડકા ની બહુ સીઝન છે તો દિવસ માં બે વાર, નહીતર એક વાર. બરાબર. પાછું એમ શિયાળો કેમ આવે તો તમે બે ત્રણ દિવસે એક વાર આપો તો ચાલે, પણ મેઇન તો શું છે કે આનું મોઇસ્ચર મેન્ટેન રહેવું જોઈએ. બસ, ગરમી ન થાય, ગરમી ન થવી જોઈએ. અને પછી આની ઉપર ઠંડુ છે ત્યાં, અને અમે આની ઉપર પછી શું છે કોથળા ઢાંકી દે છે જેથી કરીને મોઇસ્ચર મેન્ટેન રહે. બરાબર. અને આપણને પ્રીમિયમ ક્વોલિટીનું ખાતર મળી રહે. અત્યારે કુલ તમે બધા થઈને કેટલા બેડ? અત્યારે મારી પાસે 4 + 3 એમ ટોટલ 7 નું સીટિંગ છે. બરાબર. અત્યારે આપણે જો આપણે 3 આવે છે, બીજા 4, બીજા જે મારા મિત્ર છે ને એમની જગ્યામાં 4 રાખેલા છે. બરાબર. જગ્યાના અભાવના કારણે, જગ્યાનો અભાવના કારણે અલગ અલગ જગ્યાએ કરેલું. ત્યાં આવી રીતે આપણું શેડ, હા, ત્યાં આપણે લીલી કાર્પેટમાં કરેલું છે. બરાબર. કેમ કે ઓલામાં શું છે પતરામાં એમાં ખર્ચો ખૂબ વધી જાય છે. બરાબર. એના માટે આપણે લીલી કાર્પેટ થી સેટ કરેલું છે. એક અમે છે ને આમાં અળસિયા બી રાખેલા છે અલગ અલગ પ્રોસીજર માટે. બરાબર. કે ભાઈ કઈ રીતના વર્કિંગ કરે આમાં અળસિયા અંદર અંદર છે. બરાબર. અને આમાં જોવો તમે જોઈ શકો છો કે એકદમ ખાતર બંધ ગયેલું છે. બરાબર. અને આમાં તમે અળસિયા નાખ્યા છે? હા, આમાં અળસિયા મૂકેલા છે. પછી આ તમારા, અને હવે તમે અહીંયા જોઈ શકજો તમે જે રીતના કયો છો કે ભાઈ અલગ અલગ અલગ, હા, આ બેડ બનાવેલો છે એક. તમે આ તમે કર્યો તો આમાં પણ તમને નો મજા આવી? નહીં, આમાં મને એટલી બધી મજા નહોતી. અને આ જો તમારી નજર સામે છે કે ભાઈ આપણે અળસિયા, આ તમારી નજર સામે જ આપણે આમાં કાઢેલા કે ભાઈ કોઈ મરી ગયા ન. પણ આ તો શું છે કે અમારો પ્રાયોગિક બેઝ તરીકે છે. બરાબર. પ્રયોગ તરીકે. બરાબર. અને આ અળસિયા છે તમારા એ કેટલા ડિગ્રી સુધી તાપમાન સહન કરી શકે છે? આ અળસિયા મારા, અમારા જે અળસિયા છે 45 ડિગ્રી સુધી સર્વાઈવ કરી શકે છે. અને આને કઈ વેરાયટી કહેવાય? આને એઝીના પેટીડા કહેવાય. બરાબર. મોટા આવે, બે બાજુ મુખ હોય આને? હા હા, હગાર જે હોય એમાં કેવું હોય કે જેમ ખાતા જાય એમ બનતું જાય, એમ ઉપર ઉપર ત્રણ ત્રણ ચાર ચાર રીતનો લેયર બનતો જાય આખો બેડમાં. બરાબર. એ રીતના પછી એને ધીમે ધીમે ચાલતું જવાનું, હાર્વેસ્ટિંગ થઈ જાય ને પછી થઈ જાય કમ્પ્લીટ. પાણી નાખો છો જે અળસિયા ને ગરમ ગરમ ન રહે એના માટે, ઠંડુ રહે એના માટે, તો પછી વર્મી વોશ નીકળે એ તમે ક્યાં કલેક્ટ કરો છો? એનું શું વેચાણ કરો છો? શું પેલા તો અમારે એવું છે ઘનશ્યામભાઈ કે અમે જે વર્મી વોશ છે ને એ જે અમે નીકળે ને એનું પાછું અમે અમારા બેડમાં નાખી દઈએ છીએ. બરાબર. અમે વર્મી વોશ વેચતા નથી વેચતા નહીં, કેમ કે એનું કારણ છે જો વર્મી વોશ આમાંથી કાઢી લઈએ ને તો મારા ખાતરની ક્વોલિટી 20-30% થોડી પાછી પડી જાય. પાછી પડી જાય. અને મારી ક્વોલિટીમાં હું કોઈ પણ જાતે કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતો. બરાબર. મારે 100-100% પ્રીમિયમ ક્વોલિટી વર્મી કમ્પોઝ આપવું છે. ક્વોલિટી સારી આવે એના માટે તમે વર્મી વોશ છે થઈ જાય એનો પાછું એમાં હીટન કરો એમાં એમાં નાખી, એટલે તમે કોઈ બહાર વેસ્ટ નહીં. એના કારણે તમારી ક્વોલિટી સારી રહે. સાર્થકભાઈ, હવે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે અમારા ખેડૂત મિત્રો છે કે ટેરેસ ગાર્ડન કરતા હોય તો તેમને કેટલા માત્રામાં ડોઝ આપવો, કેટલું ખાતર નાખવું એના વિશે માહિતી અમારા દર્શક મિત્રોને જણાવો. આપણે ખેતીવાડીમાં તો એ રીતના હોય છે કે 1 વીઘે 40 કિલોની 4 થેલી હોય છે. બરાબર. પછી તો કેવું છે કે આનો અભ્યાસ કરીએ પછી ખ્યાલ આવે. બરાબર. કે ભાઈ કેવી જમીન છે એમ. અમારે અહીંયા સાવરકુંડલાની હું તમને વાત કરું, સાવરકુંડલા તાલુકાની, તો અમારે અહીંયા 1 વીઘામાં 4 થેલી બરાબર છે. બરાબર. માપ પ્રમાણે પછી ઇનુઈ તમે આપણે અહીંથી અમારે મોટા લીલિયા છે, ક્રાક જ છે, ખારો પાટ આવી જાય તો ત્યાં થોડોક ડોઝ વધારવો પડે, કેમ કે એની જમીન થોડીક વધારે ખરાબ છે એના માટે. એટલે એ ક્યારે છે કે જે તે કોઈ પણ ખેડૂત મિત્ર છે કે જે કોઈ પણ ટેરેસ ગાર્ડન વાળા મિત્રો છે એ લોકો જયારે અમારો સંપર્ક કરે ત્યારે હું એને ફોન ઉપર કહી શકું. અને કોઈ બાગાયતી પાક વાળા હોય તો મારે એનું વર્ષ ને બધું, ઉંમર ને બધું જાણવું પડે, એની પછી હું અમને ડોઝ આપી શકું. બરાબર. તો હવે અમારા દર્શક મિત્રોને તમારો મોબાઈલ નંબર જણાવો જેથી કરીને વધારે માહિતી અમારા દર્શક મિત્રોને કોઈને જોઈએ તો મળી જાય તેમને. હા, મારો મોબાઈલ નંબર છે 76,40,606. તમને નીચે સ્ક્રીનમાં પણ જોવા મળશે. બરાબર. હવે સાર્થકભાઈ, અમારા દર્શક મિત્રોને બતાવો તમે ફાઇનલ જે વર્મી કમ્પોસ્ટ જે ખાતર તૈયાર થયું છે તે બતાવો અમારા દર્શક મિત્રો. આજે આપણું પ્રીમિયમ ક્વોલિટી વર્મી કમ્પોસ્ટ છે. બરાબર. હાર્વેસ્ટિંગ થઈને કમ્પ્લીટ. હાર્વેસ્ટિંગ થઈ ગયું, સાળે કમ્પ્લીટ કમ્પ્લીટ અપ ટુ ડેટ. બરાબર. ઠંડુ એવું જ છે, ફૂલ ઠંડુ. હા. અને તમને આમાં કોઈ પણ ક્વોલિટીમાં 50-50% નહીં પણ 80-20 નહીં લાગે. બરાબર. તમારે ગમે ત્યારે ક્વોલિટી ચેક કરવી હોય તો મજબૂત તળિયા ઉપર છે ને અમારી 40 કિલોની આખી બેગ ઠલવી લેવાની છૂટ. હા.
એક ધારી ક્વોલિટી બરાબર. એવું નહીં કે ઉપરના 5 કિલો સારું, નીચેનું ખરાબ, એવું નહીં. બધી પ્રીમિયમ ક્વોલિટી એક સરખી, એક સરખું જ રહે. આ જો આ એટલે આપણે બધી અલગ અલગ બેગ ભરેલી છે, તમે કોઈ પણ બેગ માં જોઈ શકો છો. અને આને ખરાબ થવાની સંભાવના રહે એટલે ઝાડા ટાઈમ પડી રહે તો ના, એવું કોઈ નહીં. આનું તો એક જ ધ્યાન રાખવાનું કે ડાયરેક્ટ સીધો તડકો ના આવવો જોઈએ. તડકો આવે એવી જગ્યાએ નહીં, તડકો આવે એવી જગ્યાએ નહીં, બાકી કોઈ પણ જગ્યાએ ચાલે. આ જો આ બધો આ એક અમારી એક જ પાલ્ટી નો માલ છે, 15-40 કિલો વાળી 15 બેગ દેવાની છે બરાબર. આ બધો એનો જ માલ રેડી થાય છે બરાબર. તમારો ઓર્ડર આયેલા હોય નાના તૈયાર. હા, અને મેઇન વસ્તુ એ છે કે આપડા બધાને ખ્યાલ જ હોય છે કે ભાઈ વર્મી કમ્પોસ્ટ છે એ 60-70 દિવસે તૈયાર થાય છે બરાબર. એટલે મોટા ભાગે જે હવે મારા કસ્ટમરો છે ને એ બધા મને 30 દિવસ એડવાન્સ જ ઓર્ડર આપી દે, 30-40 દિવસ એડવાન્સ કે ભાઈ મારી 5 બેગ લખી લો, મારી 10 બેગ લખી લો. કોકને હજી ટ્રાય પૂરતી જોતી તો કે ભાઈ મારે 1 બેગ જોઈએ છે બરાબર. અને અમારો નિયમ એવો છે કે જેનો પેલો ઓર્ડર હોય ને એને બધો એનો માલ જ્યાં સુધી પૂરો ન થાય ને ત્યાં સુધી સેકન્ડ ઓર્ડર ને પ્રાયોરિટી નથી દેતા બરાબર. દાખલા તરીકે તમે મને 5 બેગ લખાવી હોય, પછી કોઈ પણ નો ફોન આવે ભાઈ મારે બીજી 3 બેગ જોઈએ છે, મને અત્યારે ને અત્યારે આપી દો, તો એમ તરત ને તરત માલ ન મળે. 30 દિવસ અગાઉ. હા, 30 દિવસ. હા, એ 5-10 કિલો 20 કિલો તમે ફોન કરો ને જો હાજર હોય તો મળી જાય, હાજર હોય તો મળી જાય, મળી જાય. બાકી મોટા ભાગે બલ્ક માં ઓર્ડર જોતો હોય તો એ તો તમારે એડવાન્સ ઓર્ડર થી જ આપવો, એડવાન્સ દેવો, એડવાન્સ ઓર્ડર તો જ પ્રીમિયમ ક્વોલિટી આપી શકીએ ને ઘનશ્યામભાઈ. ઓ સર, હા મિત્રો, આ હતું જય રામનાથ વર્મી કમ્પોસ્ટ. વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે, તેમાં વધારે માહિતી લઈ શકો છો. અને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો, અને વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અમે આ આધુનિક ટેકનોલોજીના વિડીયો લઈને આવતા રહીએ છીએ તો સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય. જય ગો માતા, હરે કૃષ્ણ.